દામનગરમાં આર્થિક પચાક વસાહત ખોડિયા નગરના રહીશો જાય તો જાય કહા, જીવના જોખમે અવારનવાર અવરજવર કરતા બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, નીચે પાણી ઉપર બોર્ડગેજ રેલવેની ટ્રેકની મુશ્કેલીથી આ વિસ્તારના લોકો હેરાન અને પરેશાન. ત્યારે હાલ આ પીડા દૂર કરવા રેલવે તંત્ર માનવતા દર્શાવી ફાટક ખુલ્લું રાખી રાહત આપી શકે છે ખરા? દામનગરમાં આર્થિક પસાદ વસાહત ખોડિયાનગરના રહીશો જાય તો જાય કહા, જીવના જોખમે અવરજવર કરતા બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, નીચે પાણી ઉપર બોર્ડગેજ રેલવે ટ્રેકની મુશ્કેલીઓથી આ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે. ત્યારે હાલ શહેરના ખોડિયાનગરમાં જવા આવવાનો એકમાત્ર રસ્તો ગરનારું વરસાદી પાણીથી ભરેલ રસ્તામાં વાહન ચાલકો ચાલે છે, પણ સારાઈ જતા બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો જીવ જોખમે બોર્ડગેજ ટ્રેકો રંગી અવરજવર કરવા મજબૂર બન્યા હોય ત્યારે જીવના જોખમે આ વિસ્તારોના લોકો અવરજવર કરે છે. તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ ખોડિયારનગરના રહીશો મુશ્કેલીને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રમુખ રેલવે તંત્રને સાથે રાખી ગટર અને વરસાદી પાણી ખેંચી રસ્તો કરવા પ્રયત્ન કર્યો, પણ વારંવાર પાણી ભરાતા ભારે પીડા સાથે જીવના જોખમે રેલવે ટ્રેકો રંગીને ચાલવા મજબૂર રહીશ બન્યા હોય. ત્યારે હાલ જો રેલવે તંત્ર દ્વારા ગરનારા સિવાય જૂનું ફાટક પૂર્વવત રીતે ખુલ્લું રાખી વિકલ્પ આપે તો આર્થિક પસાદ વસાહત ખોડિયાનગરના રહીશો માટે રાહતરૂપ બની શકાય તેવું અંતમાં ત્યાંના રહીશોએ જણાવ્યું હતું. અશોક મળવર, ZS TV, અમરેલી.